હવે આપણે માનક નંબર 35 ઉપર હમણાં આપણે જે રીતે આપણે બધી સંખ્યા લખી અને એકમ દશાંશ સ્થાન સાથે અલગ અલગ કાળ મુજબ આપણે એને ડિવાઇડ કરી દીધી એવી જ રીતે આપણે આમાં આપેલી છે અને એની આપણે કોઈ સંખ્યા મને એ જોવાની છે હવે અહીંયા પણ આપણે એવું છે એકમના સ્થાન માટે ત્રિકોણ દશાંશના સ્થાન માટે ચોરસ અને સોના સ્થાન માટે ગોળ બરાબર તો હવે આપણે ચોરસની નિશાની આપેલી છે એટલે કઈ સંખ્યા કેવી છે દશક તે હવે 10 ને 10 કેટલા થાય તો કે 20 1 2 3 4 ને 5 અને કેટલા આવશે 205 એના પછી સોની આપણે લાઈન આપેલી છે અને એ કેટલી નિશાની છે સોની બરાબર 100 200 ને 300 બરાબર એટલે આપણે લખશું 300 નો 3 બીજું ચોરસની નિશાની દશક માટે દશકના સ્થાન પર કેટલા છે તો કે 10 10 ના 10 એના પછી આપણે ત્રીજું આવેલું છે સોની નિશાની છે આપણે 100 એના પછી છે 10 દશકના સ્થાન પર 10 20 ને 30 કેટલા થશે 130 એના પછી ચોથું આપણે આવેલું છે 4 વર્ષો છે અને સોની નિશાની છે તો સોને 4 વાર જોઈએ તો કેટલા થશે 400 એના પછી પાંચમો આપણે આપેલું છે 100 200 300 400 500 600 600 હવે 600 એ 6 ના સ્થાન ઉપર છે અને 1 2 ને 3 તો અહીંયા આપણે દશકના સ્થાન ઉપર કઈ નહીં આવે 0 અને એકમના સ્થાન ઉપર આવશે 3 એના પછી 100 200 300 આપણે 3 ના 3 મૂકી દઈએ પછી 10 10 10 અને એકમના સ્થાન ઉપર જે છે આપણે ગણશું 1 2 3 4 અને 6 એટલે 6 ને 10 કેટલા થાય 16 ત્યાં કેટલા આવશે 316 એના પછી આપણે જે 7 ઉપર જે બધા 100 ના સ્થાન ઉપર છે અને કેટલા છે આપણે 100 એ ગણીએ તો 200 300 400 500 600 700 800 ને 900 અહીંયા શું જવાબ આવશે 900 એના પછી આઠમું છે 1 2 3 ને 4 વાર 100 છે આપણે 4 વાર પેલા 100 મૂકી દઈએ પછી 1 2 ને 3 10 વાર 3 એટલે કેટલા થશે 30 પ્લસ 1 એટલે કેટલા થશે 31 એટલે 2 ના 6 100 હશે 431 એના પછી છે 900 100 કેટલી વાર આપેલા છે તો 1 2 3 4 5 ને 6 6 વાર આપેલા છે તો એનું શું થશે 600 પછી આપણે દશકના સ્થાન ઉપર કાંઈ આપેલું છે નહીં એટલે આવશે 0 અને એકના સ્થાન એકમના સ્થાન ઉપર કેટલા આપેલા છે આપણે ગણીએ 1 2 3 4 5 ને 6 અહીંયા જવાબ શું એવો 606 એના પછી છે 10મો 16 સ્થાન ઉપર 2 વાર 100 છે તો એનું શું આવશે પછી દશકના સ્થાન ઉપર કાંઈ નથી તો 0 અને એકમના સ્થાન ઉપર છે 1 એટલે આવશે 201 સોના સ્થાન પર 1 1 2 3 4 ને 5 એટલે આવશે 5 દશકના સ્થાન પર શું છે 10 એકમના સ્થાન પર આપણે કાંઈ આપેલું નથી એટલે 10 ના 10 હવે એનો જવાબ શું આવ્યો હવે આપણે પાના નંબર 35 ઉપર આપેલો છે પ્રશ્ન કે 2 2 ની ગણતરી કરીને લખો હવે એમાં આપણે કેવી રીતે આપેલું છે તો કે 101 પછી 103 અને 105 તો એમાં 101 પછી 102 એટલે 2 માં 1 નથી 103 બે નાખે તો 105 એવી રીતે 106 107 એના પછી આવશે 108 અને 109 એના પછી આવશે 110 અને 111 એના પછી આવશે 112 અને 113 એના પછી આવશે 114 અને 115 એના પછી આવશે 116 અને 117 અને એના પછી આવશે 119 હવે એના પછી જે છે એમાં 159 157 અને 155 એટલે આપણે ઉલટી રીતે આપેલું છે તો આપણે એ રીતે લેવું પડશે એમાં 153 એના પહેલાં શું આવે 152 અને 151 એના પહેલાં શું આવશે 149 પછી આવશે 147 પછી આવશે 142 બે બે બધામાં ઉમેરવું જવાનું એના પછી છે 640 642 અને 644 એમાં પાછા આપણે બે નાખીએ તો 646 647
652 એના પછી 654 656 અને 658 એના પછી આપણે જે છે એમાં છે 226 224 અને 222 એમાં આપણે બે બે ઉમેરતા જવાનું તો કેટલા થશે 220 218 216 214 212 210 અને 208 એવી રીતે આપણે જે એક સંખ્યા આપેલી છે એમાં બે બે ઉમેરી જવાનું એના પછીનો આપણો પ્રશ્ન છે એ છે